हेलो, जय द्वारकाधीश, जय मुरलीधर एंड जय माताजी। दरेक मित्रों ने स्वागत छे तमारू रवि आहिर ऑफिशियल चैनल पर। एंड आज आपणे मुलाकात करवाना छीए कच्छ जिल्लानी। कच्छ, आम तो कच्छ नु नाम पड़े अने आँख सामे जे पहेलू दृश्य आवे ने ए छे रणनु। पण आवडा मोटा रण ने पोताना हृदयमां संघरीने राखनारू आ रंगीलू कच्छ ઘણી એવી બધી જગ્યાઓને પણ પોતાનામાં સમાવીને બેઠું છે જેના વિશે દુનિયામાં બહુ ઓછા લોકોને ખ્યાલ છે, જેના વિશે આપણે બહુ ઓછું સાંભળ્યું છે અથવા તો એમ કહું કે નહીવત સાંભળ્યું છે। જો હું તમને કહું કે કચ્છમાં એક એવી પણ જગ્યા છે જે તમને હિમાચલની ઝાંખી કરાવશે, તમે માનશો? આઈ નો, થોડું મુશ્કેલ લાગશે કારણ કે રણ પ્રદેશમાં હિમાચલની ઝાંખી ઇમ્પોસિબલ। બટ ના, આ પોસિબલ છે। કચ્છના રણમાં એક એવી જગ્યા છે જે ખરેખર તમને હિમાચલ પ્રદેશની જ ઝાંખી કરાવશે અને એ જગ્યાનું નામ છે ખડીર, એટલે કે બોકરગડો। ખડીર પેટમાં આવેલા ઊંચામાં ઊંચી જગ્યા એટલે બોકરગડોની જગ્યા। અંગ્રેજોએ પોતાના ટ્રોપોસાઇટ મેપમાં આ જગ્યાને હિડિંબા હિલ તરીકે સ્થાન આપ્યું છે। હાલમાં આ જગ્યા ઉપર હિડિંબા દાદાનું એક મંદિર પણ છે, એટલે કે નાની એવી દેરી બનાવેલી છે। ઓકે, સો તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે પાંડવોએ તેમના અજ્ઞાતવાસનું 13મું વર્ષ કચ્છમાં ગાળેલું હતું? એન્ડ હું જે મંદિરની વાત કરી રહી હતી એ મંદિર ભીમના પત્ની હિડિંબાના ભાઈનું છે। હવે જો થોડું ભૂગોળ તરફ ધ્યાન આપીએ ને તો આ જગ્યા રણની સપાટીથી 930 ફૂટ ઊંચાઈ પર આવેલી છે, એટલે કે ખડીર બેટની ઊંચામાં ઊંચી જગ્યા કહી શકાય। અહીંયા એક મોટો ગોળ પથ્થર હતો જે ખીણ બાજુ લટકેલો હતો, તેના ઉપર બે બકરીઓ ચડી અને ખીણ બાજુ ઉગેલ વનસ્પતિઓ ખાતી હતી, એટલે બોકરગડો, એટલે કે બકરીઓનો ગળો તરીકે ઓળખાવા લાગી, જે વર્ષો પહેલા ખીણ બાજુ નહીં પણ જમીન બાજુ પડ્યો, જે આશ્ચર્ય પમાડે છે કે હાલમાં એ પથ્થરનો ગળો જમીન બાજુ પડેલો જોવા મળે છે। બોકરગડો જગ્યામાં જાઓ એટલે તમને ઘણા બધા પથ્થરોમાં ફાટ જોવા મળશે। તમે જોશો તો તમને એવું જ લાગશે કે હમણાં જ આ બધા મોટા મોટા પથ્થરો ખીણમાં ગબડી પડશે, પણ આવું થતું નથી। આ પ્રક્રિયામાં ઘણા જ વર્ષો નીકળી જાય છે। જેમ કે આ જગ્યા ઉપર એક પથ્થર છેલ્લી વખત 14 જૂન 1819 પડ્યો હતો। બોકરગડોની નીચે 8 કિલોમીટર લાંબી રખાલ છે અને ત્યારબાદ અફાટ રણ સામે આવેલ છે અને રણમાં સામે ચેરિયા બેટ દેખાય છે જ્યાંથી ડાયનાસોરના અવશેષો મળ્યા હતા। તો ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ જગ્યાનું એક અનેરું મહત્વ છે। ઓકે, સો આ વિડીયો જોયા પછી જો તમે ખડીર બેટની મુલાકાત કરવા માટે થોડા અધીરા થયા હોવ ને તો હું તમને જણાવી દઉં કે આ જગ્યાની મુલાકાત કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે ચોમાસાની પહેલા અથવા તો ચોમાસું પૂરું થયા પછી, કારણ કે વરસાદના ટાઈમમાં પાણી હોવાથી ત્યાં આસાનીથી જઈ શકાતું નથી। વેલ, આ સ્પેશિયલ નોટિસ ખાલી બહારથી આવનારા લોકો માટે જ છે, બાકી અહીં ખડીરના લોકો જે છે એ તો ગમે ત્યારે ત્યાં પહોંચી શકે, એટલા ખડતલ અને બાહોશ છે। એન્ડ સૌથી વધુ આશ્ચર્યચકિત કરનાર એક ખાસ વસ્તુ પણ છે અહીંયા। ચેરિયા બેટથી આગળ એક 10 કિલોમીટરના રણમાં તમે જાશો એટલે ત્યાં એક મોટો પથ્થર છે જેના નીચે 50 ગાયો ઊભી રહી શકે, એ એવડો મોટો વિશાળ છે અને લટકતો પથ્થર છે, જ્યાં ગાયો ચરાવવા માટે ફક્ત ગોવાળો જ પહોંચી શક્યા છે, બાકી કોઈ પહોંચી શક્યું નથી। બોકરગડો જવા માટે હાલ ગામના યુવાનો દ્વારા રતનપરથી બોકરગડો સુધીનો 10 કિલોમીટરનો રસ્તો બનાવ્યો છે। આ જગ્યાએ એક વખત જે માણસ જાય ને એ જીવનમાં ક્યારેય આ જગ્યાને ભૂલી શકે નહીં, એની ગેરંટી હું લઉં છું। વેલ, આ જગ્યાનો હવે વિકાસ થઈ રહ્યો છે અને ખડીર ફરવા આવતા પ્રવાસીઓને એક નવો પોઈન્ટ પણ ફરવા માટે મળી ગયો છે। વેલ, તો હવે તમે આ જગ્યાની મુલાકાત કરવા ક્યારે આવવાના છો એ પણ મને જણાવજો કમેન્ટમાં, અને કેવી લાગી તમને આ જગ્યા, કેવું રહી આપણી મુલાકાત કચ્છની, કચ્છમાં હિમાલયની? ઓકે, એન્ડ લાસ્ટમાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ખૂબ જ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા, અને જો આ બંને વસ્તુ હવે તમે કરી જ લીધી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લો ને યાર, કેટલી વાર લાગશે, અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો।
ઓકે, સો મળ્યા આપણે એક નવી જગ્યાની મુલાકાત કરવા માટે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય મુરલીધર. આવજો.